હેલો ફ્રેન્ડ્સ, સર્વોત્તમ ફૂડ લેબ માં આપનું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું એકદમ યમ્મી અને સોફ્ટ સોફ્ટ ગુલાબ જાંબુ બનાવવાની રીત. તો ચાલો રેસિપી શરૂ કરીએ. હેલો ફ્રેન્ડ્સ, જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. સૌ પ્રથમ અહીં તૈયાર ગુલાબ જાંબુનું મિક્સ 250 ગ્રામનું પેકેટ લીધેલું છે. લોટને કાથરોટમાં નાખીશું. આ લોટની વચ્ચે ખાડો પાડીશું. તેમાં જરૂર મુજબ થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને લોટ બાંધી લઈશું. લોટ રોટલી જેવો બાંધીશું. હવે થોડો લોટ હાથમાં લઈશું અને આ રીતે મસળી મસળીને લોટના લુવા બનાવી લેવાના છે, જેથી લુવામાં તિરાડ ના પડે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું, લુવામાં તિરાડ ના પડવી જોઈએ. તો અહીં આટલા લોટમાંથી એક સરખા 50 જેટલા લુવા બને તેમ નાની સાઈઝના લુવા બનાવીશું. આ લુવા તળાશે એટલે સાઈઝમાં મોટા થશે. બધા જ લુવા બનીને એકદમ રેડી છે. હવે એક બાઉલમાં 500 ગ્રામ ખાંડ ઉમેરીશું. તેમાં 200 ગ્રામ પાણી નાખીશું. ફક્ત ખાંડ બુડે તેટલું જ પાણી એડ કરીશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે ઓગળી ગયેલી ખાંડમાં એક ઉભરો આવી ગયો છે, તો ચાસણીને ચોખ્ખી કરવા માટે તેમાં 2-3 ચમચી દૂધ નાખીશું, જેથી ચાસણી એકદમ ચોખ્ખી થઈ જશે. આ રીતે દૂધને મિક્સ કરીશું. ત્યારબાદ ઉપરથી જે ઉભરાવાળો સફેદ ભાગ છે તેને ચમચા કે ચાયણી વડે લઈ લઈશું. તો તમે જોઈ શકો છો ચાસણી એકદમ ક્લિયર દેખાય છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડી ચાસણીને ડીશમાં લઈને ચેક કરી લઈશું. અહીં 1/2 તારની ચાસણી લઈશું. 4-5 નંગ ઇલાયચીનો પાવડર એડ કરીશું. કડાઈમાં 250 ગ્રામ ઘી લેવાનું છે. ઘી ફક્ત આંગળી બોળી શકો તેટલું જ ગરમ થવા દઈશું. ત્યારબાદ ગોળી નાખતા જઈશું. જો એકદમ ગરમ ઘીમાં ગોળી નાખશો તો ગોળી ફક્ત બહારથી તરત જ ક્રિસ્પી થઈ જશે અને અંદરથી કાચી રહેશે અને ગોળી ફાટશે પણ. તમે અહીં તળવા માટે તેલનો પણ ઉપયોગ કરી શકો છો. ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું. તમે જોઈ શકો છો ગોળીની સાઈઝ પણ મોટી થવા લાગી છે. આ રીતે ઉપરથી ચમચા વડે ગોળીને ગોળ ગોળ ફેરવતા રહીશું, જેથી ગોળીનો બધેથી એક સરખો કલર આવશે.
હવે ગુલાબ જાંબુ બ્રાઉન થઈ ગયા છે તો ઘી માંથી બહાર કાઢી લઈશું અને તરત જ ચાસણીમાં નાખી દઈશું. આમ કરવાથી ગુલાબ જાંબુમાં એકદમ અંદર સુધી ચાસણી પી જશે. ત્યારબાદ ચમચા વડે ગુલાબ જાંબુને ચાસણીમાં ડુબાડીશું. જેમ જેમ ગુલાબ જાંબુ ચાસણી પીતા જશે તેમ તેમ તે નીચે બેસતા જશે. આ બધા જ ગુલાબ જાંબુને ઓછામાં ઓછા 3 કલાક સેટ થવા માટે રાખીશું. તો 3 કલાક બાદ એકદમ યમ્મી અને સોફ્ટ સોફ્ટ ગુલાબ જાંબુ એકદમ રેડી છે. તો તમે જોઈ શકો છો ગુલાબ જાંબુમાં ચાસણી એકદમ અંદર સુધી પી ગયા છે. તો તમે આ રેસિપી ઘરે જરૂરથી ટ્રાય કરજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને આવી નવી નવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.